ભુજના વાલ્મીકી નગરના રહેવાસીની હાલત કફોડી। છેલ્લા ઘણા સમયથી ગંદકી સાફ કરવા બાબતે રજવાતો કરાઈ, તેમ છતાં તંત્રના આંખ આડા કાન। વર્તમાન સમયમાં કોરોનાએ ચોતરફ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવા માટેની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ ભુજના વાલ્મીકી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યા સતાવી રહી છે। તે વિસ્તારના રહેવાસીઓ આ સમસ્યાથી તો પીડાયા છે, આ સાથે જ ત્યાં આંગણવાડી પણ આવેલી છે। નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆતો કરાઈ છે અને ફોન પર આશ્વાસન આપવામાં આવે છે કે કામ થઈ જશે, પરંતુ પાછું ફરીને કોઈ જ જોતું નથી, તો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રાજુભાઈ સોની છે અને હું પ્રોપર અહીંયા વાલ્મીકી નગરમાં 22 વર્ષથી રહું છું। આ મારી ફરિયાદ વર્ષોથી આ નાલાની છે અને થતી નથી, ઊભી જ છે એમ ને એમ જ ફરિયાદ। આ નાલાની અંદર બધા કચરો નાખી જાય, કોણ નાખી જાય એ ખબર નથી। તમે આવો જુઓ, રોજ આવો, કચરો નાલાની અંદર એમને એમ પડેલો। આજે કાલે રાત્રે આખો નાલો અમે આખો સળગાવ્યો છે, નગરપાલિકા વાળા કે કોઈ પણ આવતા નથી સફાઈ કરવા। તો અને અત્યારે તમે જુઓ કેટલી ગંદકી છે, વાસ એટલી આવે છે કે નથી બેસાતું, અને કોઈ જાતનું આ લોકોને પડી જ નથી। અને અત્યારે વાયરસ એટલો હાલ્યો છે, અત્યારે બધાના ઘરમાં નાના નાના છોકરા જે આ બાજુ આંગણવાડી સામે છે, તો આ લોકોને અમારે કેમ સમજાવું? ફોન કરીએ, ફોનનો જવાબ હા આવે છે, પણ અમારે કોણ કેટલા દિવસ રાહ જોવી? પછી અમે પોતે કંટાળી ગયા છે, હવે બોલો આ બધો સંયુક્તનું છે, મારે એકલાનું તો છે નહીં। તેમ છતાં અમે અવાજ ઉઠાવીએ છીએ, જો આ પ્રશાસન કાંઈક કરે તો સારું છે, કાં તો પછી કોઈ પણ એક જગ્યાએ એવો કંઈક કન્ટેનર મૂકી દે કચરો નાખવાનો, કે ભાઈ ના કચરો ઊંઘા નાખે અને પોતે નગરપાલિકા આવીને લઈ જાય। આ અમારી એ ફરિયાદ છે, આવતા જ નથી, અમે જોઈએ, અમે તો 2 મહિનાથી તો ઘરમાં બેઠા છીએ। પાછળ તમે જુઓ તો લગભગ 1 ફૂટની જગ્યા છે અને બધું ઉપર દબાણ જ છે ઓલરેડી। હવે અહીંયાથી ઉપરથી પાણી અહીંયા ભરાવો, બાકી બધા ઘરમાં પાણી જશે એ હું તમને ચોખ્ખું કહું છું। આ બધાના ઘરમાં પાણી અંદર જ જશે, અહીંયાથી કોઈ નિકાસ જ નથી પાણીનો। જવાબમાં તો બસ ફોન અમે કરી ગયા હોય કે ભાઈ હા ભાઈ આવશે, 2 દિવસમાં સફાઈ થશે, કાં તો પછી કોન્ટ્રાક્ટરને પકડો, કાં તો પછી પેલા શિવાભાઈને જીવાભાઈને, ભાઈ બધા કોઈ જવાબ જ નથી આપતું, કોને પકડવું અમારે? શિવાભાઈ કે અમારામાં આવતું નથી, તો મારે કોના આ બધું કોનામાં આવી જ ખબર નથી। મારું નામ સુનિલ કુમાર છે અને અમે અહીંયા બચપનથી એટલે અમારું ઘણા વર્ષ થઈ ગયા અહીંયા રહીએ છીએ, અને અહીંયા બધા કચરો નાખી જાય છે, હવે કોણ નાખી જાય ખબર નથી, અમે બરાબર અંદર હોઈએ એટલે નાખી જાય છે, અને અત્યારે શું બધું બહુ બાસ મારે છે, પણ એનો કાંઈ નિકાલ કરે આપણી નગરપાલિકા તો સારું હોય। હા એટલે અમે બધા મળીને ઓલો લખીને તો સહી તો કરના સહી કરીને અમે મોકલાવી દઈએ છીએ, પણ અહીંયાથી કાંઈક જવાબ તો આવતું નથી। મારું નામ ધનલક્ષ્મીબેન છે, મારી અહીંયાથી આ રજૂઆત એમ છે કે અહીંયા ગંદકી રાત ને દિવસે એટલી હોય છે કે ભાઈ કોઈ વાત નહીં। હું ત્યારે આંગણવાડીમાં પહેલાં હું હતી, હમણાં જ હું રિટાયર થઈ છું, નાના નાના છોકરાઓ છે અમારા, એ બચા નાના નાના છોકરા હેરાન થાય એ અમારા માટે સારું નથી, ને આ ગંદકીમાં અમે પોતે રહી નથી શકતા। આ કાલે જ હજી મેં સફાઈ કરી, હું મારા હાથે અહીંયા સફાઈ કરું છું, કોઈ બાઈ નથી આવતી તો કે નથી, અમે પોતે જાતે સાફ કરી છે, અને હું આગળ ઓફિસમાં જાણ કરી અરજી રહી ગઈ કે સાહેબ ભાઈ આવે છે પણ આવે કે ના આવે કોઈ કાંઈ ભરોસો નથી, આવતા જ નથી તો કોઈ સવાલ જ નથી ને। હા ભલે અમે હલાવીએ છીએ, માણસો હલાવીએ છીએ, હજી સુધી આવે નથી, હલાવતો જ નથી, શું કરી, ઘણી પરેશાની ઉઠાવી છે ભાઈ, અહીંયા બાજુમાં રહી છે તો અમે તો હેરાન થઈ, એટલે તો અમે પછી મૂકી દીધું, અમે અમારી રીતે સાફ કરીએ છીએ, કાલે હજી સાફ કરીને બેઠા છીએ, વેલા કચરો પાણી ઓ તે અમે હેરાન છીએ, બીજો કોઈ હેરાન નહીં। મંજુલાબેન સોની,
સમસ્યા અમારી આ એક નાનાની છે, પાણીનો આ વરસાદી નાલો છે, પણ એની અંદર તો રોગો કચરો જ બધો પડ્યો હોય છે. આટલો બધો આમ કચરો પડ્યો હોય છે, રોજ બધા આખો અંદરથી આવી આવીને પણ બધા અહીંયા કણે જ નાખી જાય છે. તો અમારે રહેવું કેમ નથી, અમે ઘરમાં બેસી શકતા, એટલી બધી વાસ આવે છે ને પાણી ને કચરો ને બધો ભેગો થાય. આ તો રોજ બધે ભેગા સાફ કરીને આ બારીએ તઈએ, એમને આ બારે ના હોય ને તમે આવો ને જુઓ તો ખબર પડે કે કેવો નાલો પડ્યો છે અહીંયા કણે. કાઢવાનો નિર્ણય કરવો જોઈએ ને એ લોકો. આ સફાઈ બધે ભેગા અહીંયા સુધી અમે સાફ કરીએ, ત્યાંથી આ એને આવે અહીંયા સુધી આ બાજુ સાફ કરે, ભેગા કરીને સાફ કરીને પછી બારી અમે રજૂઆત કરીએ. ત્યારે માન કાંઈક આવે તો આપણા કાંઈ એટલો કચરો પડી ના લીધો, બાકી બધો કચરો એમને એમ પડ્યો રહે તો એ તો બધો એમને જ રહેવાનો ને. આગળથી વાસ કેટલી આવે છે. હા તો આ કોરોનાના ડર કરતાં તો વધુ ડર અમને આનો છે કે આનો મચ્છર થાય તો એનામાં ડેન્ગ્યુ થાય. અમારા ઘર ઘરે ખાટલા પડ્યા રહે તાવના, ખબર છે કેટલા. હું આંકડે તાવ આવે, એને તાવ આવે, અમારા ઘરમાં સામે અહીંયા આંકડે આંગણવાડી છે, નાના નાના છોકરા હું આવે. આ તો હમણાં ઠીક છે કે બંધનું એલાન છે એટલે છોકરાઓ નથી હોતા, નાકા આવીને આવી પોઝિશન પડી હોય છે અમને. આમ શું કરવું, અમારે કેટલી વખત રજૂઆત કરવી, અમારે ને કેટલી વખત રજૂઆત કરીએ તો માન આવે. અને વિજ્ઞાન મંત્રી કરીએ છીએ કે ભાઈ અહીંયા આંકડે આવે, સફાઈ કરે, કાંઈક નિર્ણય કરે, આવામાં કેમ રહેવાય, કાંઈક કરે તો અમે રહેવા જેવા થઈ શકીએ ને. અમારા ઘરમાંથી આ તાવ ભાવ વારે વારે આવે છે, એ બધું નીકળે. સર્વિસ કરું છું અને આ કોરોનાનું હાલે છે, નથી અહીંયા કોઈ જોવા આવતો, નથી કાંઈ કરતો, ખાલી મોટી મોટી વાતો કરી જાય, પછી આવીને કોઈ પલટીને જોતાય નથી કે અહીંયા શું છે, આ જો આ કચરો છે. જ્યારે અમે આવો કંઈ કરી તો અહીંયા આવે કચરા સાફ કરી જાય, નકર કોઈ પૂછાય કરવા નથી આવતું. હવે આમાં થશે કોરોના તો કોણ જવાબદારી કોણ લેશે. વાલ્મીકી નગર છે, વાલ્મીકી નગરમાં કોઈ ચૂંટેલા વ્યક્તિ પણ નથી અહીંયા આવતા. જ્યારે વોટ ખપતા હોય તો અહીંયા આવે, પછી મોટી મોટી વાતો કરીને હાલ્યા જાય. હજી સુધી કોણ અહીંયા કરી આવે, અહીંયા સફાઈમાં કોઈ નથી આવતા. નગરપાલિકા વાળા સફાઈમાં પણ કોઈ નથી આવતા, ના આવો એ કઈ જોવા બોવા આવે. અહીંયા ચૂંટેલા વ્યક્તિ કોણ ચૂંટેલો છે ને વાલ્મીકી નગરમાં ખબર નહીં હોય કે અહીંયા કોણ ચૂંટેલો છે. કે માણસોની પૂછા કોઈ કરવા નથી આવતો, ખાલી મોટી મોટી સરકાર વાતો કરશે કે અહીંયા આ મળે છે ને અહીંયા આ મળે છે, કાંઈ કોઈને અહીંયા વાલ્મીકી નગર વાળાને કાંઈ મળ્યો નથી. નથી રોડ, રોડ માટે અમે કેટલો એ લોકો કને અરજી કર્યું છે, હા બની જશે, હા બની જશે, હજી રોડના ઠેકાણા નથી. કાઉન્સિલર કોણ છે અહીંયાનો અમારો, એ અમને વાલ્મીકી નગર વાળાને નથી ખબર કે કાઉન્સિલર કોણ છે. નગરપાલિકામાં ગયા હતા, રોડ પાસ થઈ ગયો, રોડ પાસ થઈ ગયો, હજી સુધી કોઈ આવ્યો નથી.